ઇન્ડિયા અને પાકિસ્તાન ના એકબીજા હામા હામા દેખાય, નદી ની ઓસાડે કઈક રીલ જોઈ હોય તો તમે. અત્યારે તમને બતાડું, પેલા જોઈ લ્યો સામેનો જે પણ પહાડ દેખાશે ને એ પાકિસ્તાન ના છે, ઘર પણ તમને દેખાડું. હજુ આ બધું એનું છે સામેનું, આ સામેના ઘર પણ એમના જ છે બધી. રાધે રાધે મારું ગુજરાત, ગુડ મોર્નિંગ. તો કેમ છે મારું ગુજરાત? તો આઈ હોપ બધા મજામાં હશે, એકદમ ઘરે તંદુરસ્ત અને ફિટ હશે. તો અત્યારે જો ક્યારો કણા ભાઈ પેલા જાવેદભાઈ ની ઘરે, હા બાંદીપુરામાં અમે રોકાણા છે, કાશ્મીરમાં. હું કેવું જાવેદભાઈ નું બોલો, અહીંના લોકલ લોકો એટલી હેલ્પ કરે છે ને, એટલી મસ્ત માણસું છે ને, આઈ વોટ્સ અપ નથી મારી પાસે. તો અત્યારે બસ નીકળવાની તૈયારી ચાલુ છે, ભાઈ પણ રેડી થઈ ગયા અને જવા માટે રેડી. ભાઈ રેડી? બે જોકે નાયા તો બે ત્રણ દિવસથી નથી. તો અત્યારે જાવેદભાઈ ના ઘરથી નીકળવાનો ટાઈમ આવી ગયો. તો આ જો જાવેદભાઈ ના ફૂલ ને મુકતા નથી, પણ યાર એટલા મસ્ત છે ને ફૂલ, જો કેટલા મસ્ત છે યાર, કોઈ મૂકવાનું મન કરે. જો તો જાવેદભાઈ, ઓકે ખબર હો ફિર ગુજરાત ફિર સે પક્કા આ જાયેંગે ગુજરાત. આ આયો કભી ગુજરાત? ગયે નહીં હું, લેકિન પક્કા 100% આ જાઉંગા. આના તો પડેગા નહીં, ચલો કોઈ નહીં, જલ્દી સે મિલતે હૈ 100%. ઓકે ઓકે, આના ફૂલ ના લવ યુ ટુ બ્રો, લવ યુ ટુ. ચલો અભી હમ બ્રો બન ગયે. ચલો તો અહીંથી નીકળવાનો વાર આવી ગયો, ભાઈ પણ રેડી, ગાડી રેડી અને પાછા. ના એ નથી આજ ભાઈ, ટ્રાવેલર છે, ટ્રાવેલર લાઈફ આવી જ હોય. ચલો ફર જાવેદભાઈ ગેટ ખોલ રહે અપના. અરે વધારે છે ને ગેટ નહી હોય, આ લોકોને જો આવા ટીન ના બનેલા હશે, આખામાં જોઈ લેજો. ફિલહાલ અત્યારે અમે નીકળી ગયા છે અહીંથી. અમે ક્યાં જઈશ ખબર? તમે થોડોક આઈડિયા આપી દો. ખબર હોય તો ઇન્ડિયા અને પાકિસ્તાનના એકબીજા હામા હામા દેખાય, નદીની ઓસાડે કઈક રીલ જોઈ હોય તો તમે. તો અત્યારે અમે જઈએ છીએ ઈ સાઈડ, અને એ નદીને કહી દઉં આપણા ભારતના એ બધી નદીને કહે છે કિશન ગંગા રિવર, અને પાકિસ્તાનવાળા નીલમ નદી કહે છે. તો અમે ઈ સાઈડ જઈએ છીએ, અત્યારે અમે હાઈવે ઉપર આવી ગયા છે, જોઈ લો. હાઈવે તો નથી, અમારો નોર્મલ રસ્તો છે, આ મેઈન રસ્તો છે જવા માટે. અને અત્યારમાં ટ્રાફિક પણ ઠીકઠાક છે બધી, જોઈ લો. અહીંયા સિક્યોરિટી ભાઈ 10-10 સ્ટેપ ઉપર સિક્યોરિટી છે, પોલીસ હોય કે આર્મી હોય, પણ બહુ એટલે બહુ ટફ છે અહીંયા તો. આજ તો ભાઈ મજા આવશે, કેમ કે પહેલી વાર જો હું એ નદી. એ કોણ સા ઇલાકા હૈ? એ બાંદીપુરા ડિસ્ટ્રિક્ટ ચાલ રહા હે ના ભાઈ, ઉધર કુપવાડા. કુપવાડા? કુપવાડા સે હમ જાયેંગે આગે કેરન. હા આ કેરન, કેરન તો મેન યાદ છે, તમે કદાચ જોયું હશે ઇન્સ્ટાગ્રામ ની રીલ બધીમાં. અત્યારે ભાઈ અમે સુપુર પહોંચી ગયા છે. આ જો તને પેલા રસ્તા બતાવી દો કેમ છે. ના એક ઘોડા ગાડી બહુ મસ્ત છે, જો પેલાની હજી એમને એમ છે. અહીંયા દેખાણી ટ્રાફિક બરાબર છે, અહીંયા એવું કઈ છે ને કે ફૂલ ફાસ્ટ નોર્મલ છે, મસ્ત ઇલાકા છે. નહીં જો
અહીંયા માર્કેટ લાગે છે. હા હા આ માર્કેટ હશે, સુપુર માર્કેટ. તો ભાઈ અમે અત્યારે કુપવાડા પૂગવા જવા છે, મતલબ ભાઈ લખેલું આવી ગયું બોડિયું. આ જોઈ લો કુપવાડાના પેલા રસ્તા ના, અહીંયા સફરજન ના ઝાડવા હરેક જગ્યામાં સફરજન ના ઝાડવા દેખાય છે. મને તો જો પેલી સાઈડ ના બધા છે ને સફરજન ના ઝાડવા છે, ઉપર તો કઈ દેખાતા નથી. પોલીસ સ્ટેશન થી પરમિશન લેવાની છે અમારે, જ્યાં ઓલા ઉપર જાય બોર્ડર ઉપર, જ્યાં ઇન્ડિયા પાકિસ્તાન ને જોવા જવાનું છે, પરમિશન લેવાની છે, પછી નીકળશું આગળ. ચલો આ જો સફરજન ના ઝાડવા દેખાય, સફરજન આમાં પણ જોવો. ઓ સફરજન તો જો, ઓ ભાઈ અહીંયા પણ જો, આ બધા સફરજન ના ઝાડવા જ છે. તો ભાઈ અત્યારે અમે હવે ટિટવાલ પહોંચવા જ આવ્યા છે, અને અહીંને તમને પેલા રસ્તો બતાવી દીધો. અમને કરીબન 3 ચેકપોસ્ટ આગળ ક્રોસ કરી છે, અને એ વિડીયો દેખાડે એમ બનાવવા એમ જ નહોતો, કેમકે એટલી સિક્યોરિટી ટાઈટ છે ને આ વધારે એક્સપ્લોર કરાય એમ નથી. તો રસ્તા વાંધો નહીં, આ રસ્તા બરાબર છે, જોઈ લ્યો જો. હા અને આટલું અત્યારે ધૂંધલું ધૂંધલું છે ને, બહુ જો કેમ કહેવાય, મોસમ ખરાબ છે અત્યારે. હું આર્મીવાળા હતા એ અમને કહેતા હતા કે ગાડી ધીમી ચલાવજો, હમણાં એમ્બ્યુલન્સમાં બે જણાને લઈને ગયા છે, ગાડી પલટી ગઈ. હમણાં સચ્ચી જ વાત છે, જોઈ લ્યો ખાલી હશે કોઈ ક્રોમિયો ફાસ્ટ હાલતા હાકતા હશે સ્ટાઇલ મારવામાં, ક્યાં ગયા હશે. અને પહેલી જગ્યા તો બંધ થઈ ગઈ, પહેલી જગ્યાને થશે પરમિશન જ ન મળી તો કહેતા જ ભૂલી ગયો. કેરન હા એની તો પરમિશન જ મળી, ત્યાં સિચ્યુએશન ખરાબ છે એટલા માટે બંધ છે 15 તારીખ સુધી, 15 તારીખે ખોલશે. કઈ નહીં આ જો માહોલ, જેની વેઇટ કરતા હતા એ જગ્યાએ અમે પહોંચવા આવ્યા છીએ ટિટવાલ. અમે પણ હાય હાય કરશું હજી. તો જો આ લોકેશનમાં ખાલી 1 કિલોમીટર બાકી છે, અને રસ્તા જો થઈ ગયા એના બહુ સાંકડા થઈ ગયા ભાઈ. અચ્છા પહોંચ્યા હવે ખાલી 1 કિલોમીટર ટિટવાલ. જો ગાડી આવી રીતે આવે તો અહીં રસ્તા પણ એવી રીતે છે ને કે ગાડી ક્યાંથી જાય અને ક્યાંથી આવે, આવા રસ્તા છે કંઈક. હા એ જાણે જમી કેવી નીકળ ગઈ અમારી ગાડી અહીંથી જાણ છે. હું લખેલ છે બુક ચેક સિક્યોરિટી ચેક. ઓકે અહીંયા પણ એક સિક્યોરિટી ચેક કરવાનું આવ્યું છે. ચલો એક ચેકિંગ બહુ અહીંયા ભાઈ ટફ છે, સિક્યોરિટી એટલી હાર્ડ છે ને જવા દે. વિડીયો પણ એટલો નથી બનાવ્યો ખબર, કેમ કે હરેક ચેકપોસ્ટ આર્મી ને બધા હોય તો પછી બંધ રાખવું પડે ને. ચલો કંઈ નહીં સિક્યોરિટી ચેક કરાવી લઈએ પછી મળીએ. ભાઈ ફાઇનલી પોગી ગયો, તમને બતાડું પહેલાં જોઈ લ્યો.
સામેનો જે પણ પહાડ દેખાશ ને એ પાકિસ્તાન ના છે. ઘર પણ તમને દેખાડું, જો આ બધું એનું જ છે. સામેનું આ સામેના ઘર પણ એમના જ છે. બધી આ બધી સામેના ઘર છે એ પાકિસ્તાન વાળાના જ છે. આઝાદ કાશ્મીર કયો તો પણ હાલ લે. બસ અહીં બેઠીને હવે જોઈએ. અચ્છે સે કહાં સે દિખતા હૈ, અચ્છે સે કહાં સે દિખતા હૈ, આગે સે. જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો, આ પાકિસ્તાન ઇન્ડિયા. બસ માંથી જો જાય નીલમ. આ જો મારા સામે એકદમ પાકિસ્તાન વાળાના ઘર. આ વચમાંથી જાય છે નીલમ નદી. એના માટે નીલમ છે ને, આપણા માટે છે એ કિસાન ગંગા રિવર. આ જો આ લોકોના ઘર સામે બધી દેખાય ને એનું જ છે. ઝૂમ કરીને બતાડું. વિશ્વાસ નથી થતો એ કે હું અહીંયા પોકી ગયો. હાય 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 હાય. એટલે લોકો જો જાય ગાડી લઈને પાકિસ્તાન વાળા. આ એમની ગાડીઓ. એ લોકો પણ જોવા જાય બસ, એમાં પણ ટુરિસ્ટ છે. ભલે ભલે ફાઈનલી વાયા પોગી ગયો યાર. ખાલી એક જ નદીનો ફાસલો છે. જો એક જ નદી ના પોગી ગયો. હજી પણ વિશ્વાસ નથી થતો કે અમે પોગી ગયા. જો એકદમ બિલકુલ સમજો પાકિસ્તાન વાળાની આ ગાડી જાય છે, પાકિસ્તાન વાળાની છે. જો એ લોકોનો ટ્રાવેલર આમ જો એનકે ટ્રાવેલર સ્ટાર છે એ દેખો. એ લો હાથ હાથ ભી કિયા દેખો. એ જો આ જો હાથ હલાવે જો. ખાલી એક પહાડનો ફાસલો છે આ કિશન ગંગા, એના માટે નીલમ. આ જો બીજી ગાડી આવે, ગાડી મજા આવશે. જોજો જોઈએ ટ્રાય કરી. આ લાવશાત એક લો છે હું હાલ. ઓલી બીજી પાછળ આવે એમાં જોઈએ આગળી. એની પાછળ બીજી આવે છે. ઓ ભાઈ ઓરન, આય 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 આય, ઓરન મારે છે ભાઈ. એ તો ઓરન મારતા જશે ઓરન. આવે આ લોકો ને લાગે તો સ્ટુડન્ટ. હા સ્ટુડન્ટ લાગે. આ જો આગળી જોજો, હાથ ઉછા કરશે આગળી. ખાલી જોવા જોઈએ. લા જોઈ તો લ્યો, એ લોકોને કાંઈ નથી પડી. હા જો મજા આવી ગઈ, મજા આવી ગઈ, ફૂલ મજા મજા. આ બીજી ગાડી જઈ. મજા આવે છે. ઓ જો 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 પેલા, આ જો બધી
જો ખાલી આ કઈક નવું છે આ લોકો નો ગાડી જોરદાર છે. ટુ વ્હીલ વાળા પણ આવે જોઈ છે. સામે રહ્યા ગામ પાકિસ્તાન ના દેખાતું નથી. હા છોકરા દેખાણા જો દેખાણા બહુ દૂર થઈ ગયો. આપણો ફોન એટલું કેચઅપ નહીં કરે. હમણાં જો આ ફોર વ્હીલ રેકી અને એના છોકરા પણ ઉતરી ગયા. જો એ પણ વિડીયો બનાવે છે ને અમે પણ બનાવીએ. હાય ગુજરાતી બહુ મસ્ત માણસો છે. એ પણ નીકળી ગયા ને આ લોકો હવે ધીમે ધીમે જાય છે. આ પણ લોકો હવે ધીમે ધીમે નીકળી જાય છે. મજા આવી ગઈ. બાય બાય બાય. અર્શદભાઈ અહીંથી રેડું નાખ્યા. અર્શદભાઈ કેસી ફીલિંગ હૈ યે? ભાઈ બહુ મજા આવી ગઈ. ભાઈ અહીંયા એક કેન્ટીન છે એમાં પણ નામ જો ગૌરવ ગાથા. અને આ કેન્ટીન સામે છે ને આપણો ફ્લેગ ઇન્ડિયાનો ને એના ફ્લેગ તમને બતાડું પાકિસ્તાન વાળાના દેખાણા. પેલું હું લખેલું છે ગ્રેટનેસ ફોર અલ્લાહ પાકિસ્તાનનો ઝંડો. ને આ જો બીજા પણ પાકિસ્તાનના ઝંડા દેખાય. ને આ ઉપર માણસું છે જરા. ચલો ઇન્ડિયન ફ્લેગને સલ્યુટ કરતા અને પાકિસ્તાનને બાય બાય કહેતા નીકળી જાય હવે અહીંથી. વાહ યાર અહીં તો કંઈક અલગ જ બેકગ્રાઉન્ડ છે. સામે જઈએ. હા ચલો ચલો બહુ થઈ ગયો હવે તો. હા હિન્દુસ્તાન. વાહ યાર ગૌરવ ગાથા જો દેખો. અહીંયા જો ગૌરવ ગાથા. હમ જહાં પે ઓર હમારા નામ ના હો તો ફિર આધા અધૂરા લાગતા હૈ નહીં. ચલો ચલો લેટ્સ ગો. ચલો તો હવે અમે અહીંથી નીકળી ગયા છે. બહુ મજા આવી ગઈ જોવાની. એ લોકોને હાય ટાટા બાય બાય બધું કરીને હવે આ રસ્તા ઉપરથી નીકળી ગયા. યે ફાઇનલી. હા અહીંયા બહુ ભાઈ પ્રોબ્લેમ છે. આર્મી બીએસએફ વાળાની વિડીયોગ્રાફીમાં બહુ પ્રોબ્લેમ થાય. પણ આ રસ્તામાં મેં તો હાવ ઓછો જ વિડીયો બનાવ્યો છે. જે હતો એ ત્યાં જ હતું બરાબર ને. આપણા ભારતનું જોવું પડે સેફટી ઇમ્પોર્ટન્ટ. એટલે હાવ ઓછો વિડીયો બનાવ્યો છે મેં. હવે આજો ભાઈ આગળનું કઈ નથી દેખાતું. આ જોઈ લ્યો. આઈ લવ કરનાર. ભાઈ અત્યારે રાતના કઈક 8:30 વાગ્યા છે અને ભાઈના સબસ્ક્રાઈબર ચાચા મળી ગયા. આ જો ફોટોશૂટ ચાલુ જ છે અત્યારે રાતે. આપણે એટલું રિઝલ્ટ નથી આવતું એટલે આપણે ચિપ્સ ખાઈ એ ફોટોગ્રાફ ચાલુ છે ભાઈ. હું તો પાછળ પણ આવ્યા હતા ચાચા બધી. તો બહાર જ હતા અમે પાછા આવ્યા હતા. હવે હું થાકી ગયો. જો રાતે મળ્યા બધી. તો ભાઈ શ્રીનગર પહોંચી ગયા છે. કરીબન 2-3 કલાક થઈ ગયા મારા પહોંચતા પહોંચતા. તો આપણું બેગ બેગ બધો આપણો સામાન કાઢી લીધો છે અને ભાઈ સામે જ રહ્યા. અને થેન્ક યુ સો મચ પેલા કહી દઉં તમને. 5 દિવસ થઈ ગયા. સપોર્ટ કરો ભાઈ. કૃપા કર.
પાંચ દિવસ થઈ ગયા કન્ટિન્યુ ભાઈ સાથે છું અને 73 ડે ની સૌથી મોટી મારી લિફ્ટ. તો થેન્ક યુ સો મચ. શાયદ નહીં મળે મને આવી એવી મોટી લિફ્ટ, મને ખબર જ છે. અને ખાવું પીવું રહેવું બધું ભાઈએ કર્યું છે, તો દિલથી થેન્ક યુ સો મચ. હા, અને હું બીજું કંઈક કહેવાનો હતો. હા બસ, અહીંથી હું અત્યારે ગુરુદ્વારા જાઉં છું, તો બસ અહીંથી ફટફટ હવે નીકળું જ છું. એક રીલ છે શૂટ કરી લઈએ અને નીકળીએ અહીંથી. હા સો ભાઈ, શ્રીનગરમાં તમારો ભાઈ રખડે છે, કરીબ 10:30 થઈ ગયા છે. જો આગળ જાઉં છું, લિફ્ટ મળી જાય તો. અહીંથી હવે ખાલી 4-4.5 કિલોમીટર બાકી છે ગુરુદ્વારા, તો બસ ત્યાં જ પૂગવાનું છે મારે ખાલી. ને આ કૂતરા જો વેઇટ જ કરશે આગળ મારો ભાઈ સેવા ભાઈ છે, એટલે એક જગ્યાએ ગમે ત્યાં ઊભો રહી જાઓ, બાકી મારો વારો પડી જાય. અહીંથી ગાડીઓ શું નીકળેશ, આર્મીવાળા પૂછતાછ કરશે આગળ. કઈ નઈ, જો કૂતરામાં વેઇટ જ કરે આગળ જો. હા એટલે ભેંસ્યો ચલો અહીંયા ઉભો રહી જાઓ અને લિફ્ટ માંગવાની ટ્રાય કરું અહીંથી, બરાબર ને? ઓકે.